प्रणाम। बोले श्री संकेश्वर पार्श्वनाथ भगवान की जय। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उवज्जायनम, नमो लोय सब साहुणम, हे सौभंजनमुकारो सब पाप पणासनो मंगलानंच सब्बे सिम परमम भवई मंगलम। आनंदोपकारी तीर्थंकर परमात्मा श्री संकेश्वर पार्श्वनाथ भगवान ना नी असीम कृपा थी परम पुरुषादानीय प्रकट प्रभावी श्री पार्श्वनाथ प्रभु माटे एम कहेवाय छे के एनी आराधना अने साधना जीवनमां अनेक प्रकारना मंगल अने कल्याणनी परंपराओ सर्जनारा छे। समाधि मृत्यु तो आपनार छे पण सम्यक दर्शननी पण प्राप्ति करावे एवं आ प्रभुनुं नाम छे। अने खरेखर एम कहेवाय छे के आ जगतनी अंदर एनुं नाम एवुं मंगलकारी छे। पारसनाथनी व्युत्पत्ति करता कीधी छे के पा रस अने नाथ, हे नाथ तू जे आनंदનું વેદન કરી રહ્યો છે અત્યારે સિદ્ધશિલામાં એ અમને પણ પીવડાવ, એનો રસ એનું પાન અમને પણ કરાવ, માટે પા રસ અને નાથ। બીજી વ્યુત્પત્તિ કરતાં કહ્યું છે કે પાર સ નાથ, સ એટલે તે, તો તે નાથ પાર ઉતારે એવા છે। અને ત્રીજી વ્યુત્પત્તિ કરતાં કહ્યું છે કે પારસના પણ આ નાથ છે, એટલે લૌકિક પારસમણી લોખંડને સોનું બનાવી શકે પણ એમાં પારસમણીના ગુણોનું આરોપણ ન કરી શકે। આ પ્રભુ એવા છે લૌકિક પારસમણી કરતાં લોકોત્તર પારસ છે, કે જે તમે મારું નામ લો હું તમને મારા જેવા જ કરી આપું। આ પ્રભુ એટલા પ્રભાવશાળી અને એટલા કલ્યાણકારી છે કે જેમ આપણે ચંદનના વૃક્ષ પર સાપ લાગેલા હોય ને મોરનો ટહુંકો આવે અને બધા સાપ ભાગી જાય, એવી રીતે આત્મા પર જે પાપના સાપ લાગેલા છે એની ઉપર આ પ્રભુનું નામ બોલવા માત્રથી એમ કહે છે કે એ પાપના સાપો ખરી જતા હોય છે। તમે વિચાર કરો કે નવ સ્મરણમાંથી ત્રણ સ્મરણ માત્ર પાર્શ્વનાથ ભગવાનના છે, 33% ઉસગહરમ, આપણે કલ્યાણ મંદિર, નમીઉણ વગેરે, કે જેમાં પાર્શ્વનાથ ભગવાનની સ્થાપના કરવામાં આવી છે। અને આનું નામ પુરુષાદાનીય કેમ પડ્યું? શાસ્ત્રમાં ચાર કારણો બતાવ્યા છે બહુ સરસ મજાની રીતે, કે 13મા વિમલનાથ સ્વામી ભગવાનથી લઈને 22મા નેમિનાથ ભગવાન સુધીના સમયમાં પાર્શ્વનાથ ભગવાનનો આત્મા 10મા પ્રાણાત દેવલોકની અંદર હતો, અને એમાં 5 કલ્યાણકો એટલે 10 તીર્થંકરોના 5 એટલે 50 કલ્યાણકો અને 10 ક્ષેત્ર, તો 500 કલ્યાણકોમાં પાર્શ્વનાથ ભગવાનના આત્માએ દેવલોકમાં દેવ બનીને અગ્રેસર એટલે લીડરશીપ લીધી, અને 500 કલ્યાણકોમાં એમણે એટલી અદ્ભુત પરમાત્માની ભક્તિ કરી છે, એટલે એમનું એક આદેય નામકર્મ જબરદસ્ત બંધાયું છે। એમ કહેવાય છે કે શાસનપતિ વિશ્વ સમ્રાટ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવાનનું શાસન છે, પરંતુ આજે પણ પાર્શ્વનાથ ભગવાનના જે અધિષ્ઠાયક દેવો છે એટલા જાગૃત છે। એટલે કહે છે કે ધર્ણેન્દ્ર દેવ એમ કહેતા હતા કે પ્રભુ આપને તો દ્રવ્યાનુયોગ આદિનું ધ્યાન ધરવાનું હોય ને એ વખતે તમે મને ધ્યાનમાં લીધો અને મને તારી દીધો, તો હવે હું વચન આપું છું કે આપનું નામ પણ કોઈ લેશે ત્યાં હાજર થવાની જવાબદારી મારી છે। તમે વિચાર કરો કે એ સમયમાં અદ્ભુત ચારિત્ર હતું, એ તો કેવી અદ્ભુત એ વખતની એ આરાની સ્થિતિ એવી હતી કે ઉત્તમ ચારિત્ર પાડતા, પણ એ સમયની અપેક્ષાએ થોડું ચારિત્ર કે જે કે જરા ક્ષીણ થયું હશે, એના કારણે એમના ઘણા બધા જે દેવ એમના સાધુ ભગવંતો એમના શાસનના એ ભવનપતિ અને વેંતરમાં નિકાયમાં વધારે ગયા છે। 108 પાર્શ્વનાથ ભગવાનના ગ્રંથની અંદર પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મુક્તિ વલ્લભ સુરેશજી મહારાજ સાહેબે અદ્ભુત આ વાતની સંરચના કરેલી છે, અને એના કારણે એ લોકો નજીક છે, તો આપણી ભક્તિ જોઈને એ તુરંત અહીંયા એ આ સાધક આત્માને સહાય કરવા માટે પહોંચી જતા હોય છે। નેમિનાથ ભગવાન પોતે હાજર સદેહે, અને પોતે પોતાના ગુણ તો ગાય નહીં, પણ જ્યારે જરાસંઘની વિદ્યા બધું આખું સૈન્ય વૃદ્ધ થઈ ગયેલું અને એ વખતે બધા પૂછે છે કે પ્રભુ શું કરીએ, તો કે મારા પછી આવતી 24મા 1 23મા પાર્શ્વનાથ ભગવાન થવાના છે, અને એ પાર્શ્વનાથ ભગવાન એ ભગવાનને તમે બહાર કાઢો જમીનમાંથી અને એનો અભિષેક કરો, અને એ જળ સ્નાત્રનું જળ એના પર અભિષેકનું જળ એમના પર છંટકાવ કરો, અને આખું સૈન્ય એ પાછું બેઠું થઈ જાય છે, સ્થિર યુવા અને જોરદાર શરીર શક્તિવાળું બની જાય છે। પાર્શ્વનાથ પ્રભુનો આ મહિમા એટલો બધો અપરંપાર છે, અને હવે 3 દિવસ
એની સાધનાના દિવસો આવ્યા છે. માગસર્વદ નોમ દસમ અગિયારસ એટલે આ ગુરુ શુક્રશની, તો એ અરસાની અંદર આપણે બધા સાથે મળીને સાધના કરીએ. હું તો આ દિવ્ય તપસ્વીરત્ના આચાર્ય ભગવાન શ્રી હંસરત્ન સુરેશ્વરજી મહારાજા અને પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્ય ધ્યાન વિજયજી મહારાજ સાહેબ, એ લોકો અત્યારે દોલતનગર બોરીવલી ઈસ્ટમાં બિરાજમાન છે અને એમની નિશ્રામાં શુક્રવારે સર્વ વિઘ્ન વિનાશક, સર્વ વિશ્વ કલ્યાણ, આ સમગ્ર વિશ્વના કલ્યાણકારક, સર્વ વાંછિતદાયક અનેક પ્રકારના મંત્રોથી અધિષ્ઠિત થયેલા એવા મંત્રાભિષેક અનુષ્ઠાન સવારે 6:30 કલાકે દોલતનગરજી મંદિરમાં થવાનું છે. અને શનિવારે એટલે કે 11 માગસર્વદ 9-10-11 દિવસે મંગલકારક, વિજયકારક, વિઘ્ન નિવારક અને સામૂહિક ચતુર્વિધ સંઘની સાથે સવારે 6:30 કલાકે 108 પ્રદક્ષિણા આપવાની છે. ખાલી 3 પ્રદક્ષિણા આપીએ તો 36,500 ઉપવાસનું પુણ્યનું ફળ મળે છે અને જો 108 પ્રદક્ષિણા આપીએ તો 13,14,000 ઉપવાસનું પુણ્યનું ફળ મળે છે. 2 શ્રીફળ સાથે લઈ જવાના, 1.25 કિલો ચોખા અને રજતની લગડી, અથવા એ ન હોય તો કમસે કમ આપણે 1.25 રૂપિયો જે આપણી ભાવના હોય એ પ્રમાણે. પણ આવતી શુક્રવારના જે અભિષેક છે એમાં ઘી વગેરેનો દ્રવ્યનો ઉપયોગ થશે અને અનેક પ્રકારની દિવ્ય ઔષધિનો પણ ઉપયોગ થશે. આ ગુરુ ભગવાન દિવ્ય તપસ્વી રત્નએ મહારાજ સાહેબે હમણાં જ આચાર્ય ભગવંતે 4થી વખત 180 ઉપવાસ પરિપૂર્ણ કર્યા. પણ જ્યારે શંખેશ્વર કે પાલિતાણા આવા મહાન તીર્થોમાં હોય ત્યારે 1,008 પ્રદક્ષિણા આ ગુરુ ભગવંત આ પરમાત્માને, કારણ કે જેને પ્રકૃષ્ટ દક્ષિણા જોઈતી હોય એણે પ્રભુની પ્રદક્ષિણા કરવી જોઈએ. પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યધાન વિજયજી મહારાજ સાહેબે તો છેલ્લા 6 વર્ષથી અખંડ કાયમ પ્રભુની 108 પ્રદક્ષિણા આપે છે. આચાર્ય ભગવાન પ્રેમ સુરેશ્વરજી મહારાજા કહેતા મહાત્માઓ જ્યારે વિહાર કરતા ત્યારે કે તમે પ્રભુને પ્રદક્ષિણા આપીને આવ્યા છો અને જો એ ગુરુ ભગવંત ના કહે તો એમને 2-3 ફલાંગથી પાછા મોકલતા કે જાઓ પ્રભુને પ્રદક્ષિણા આપો અને પછી જ વિહાર શરૂ કરવાનો. એક જ અપેક્ષાએ આ મહામંગળકારી અને સુકનકારી પ્રદક્ષિણાનું અનુષ્ઠાન છે. આપણે કમસે કમ આ 3 દિવસમાં સમજો દોલતનગર ન પહોંચી શકીએ તો આપણે જે સ્થાનમાં હોય ત્યાં ઓમ રીમ શ્રીમ ક્લીમ ઐમ શ્રી પાર્શ શંખેશ્વર પાર્શનાથાય નમઃ એ મંત્રનો જાપ કરી શકીએ છીએ. ઓમ રીમ શ્રીમ શંખેશ્વર, ઓમ રીમ શ્રી શંખેશ્વર પાર્શનાથાય નમઃનો પણ જાપ ઘણા કરતા હોય છે. અને 18 અક્ષરનો લખ્યું છે ને કે ચિઠ્ઠવું દૂરે મંતો તુજ્ય પણામો વી બહુ ફૂલો હોય, કે તારો મંત્ર તો દૂર રહ્યો એ કયો મંત્ર અભિપ્રેત છે ત્યાં? 18 અક્ષરનો નમિઉણનો મંત્ર એ મહામંગળકારી છે. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી નમિઉણ પાસ વિષ વસહર જીણ ફુલિંગમ રીમ શ્રીમ અરહમ નમઃ. ઓમ રીમ શ્રીમ નમિઉણ પાસ વિષ વસહર જીણ ફુલિંગ અરહમ શ્રીમ નમઃ. તો એ મંત્રનો પણ 125 નો જાપ આપણે કરવો જોઈએ અને 40-45-40 એ રીતે જો એ મંત્ર ગણાય તો ઘણા પ્રકારના આત્મા પર લાગેલા પાપો એ નાશ થાય છે, આપણું મંગળ અને કલ્યાણ થાય છે. આપણે મૂળ પારદર્શક નથી થતા એટલે પ્રભુ પથદર્શક નથી બનતા. આ 3 દિવસ આપણે ટ્રાન્સપરન્ટ થઈ જઈએ અને પારસનાથ ભગવાનની સાથે ઓળઘોળ બની જઈએ તો મને એમ લાગે છે કે જીવનમાં ખરેખર બહુ મોટું મંગળ થશે. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ એનો પણ 125 નૌકારવાળીનો જાપ, છેવટે ઓમ રીમ શ્રી પાર્શ્વનાથાય નમઃ એટલું પણ જો થાય તો મને એમ લાગે છે કે આ 3 દિવસ તપશ્ચર્યા તો કરીએ, જે કંઈ શાસ્ત્રીય અઠમ વગેરેની વિધિ છે કે ખીરના એકાસનાની, સાકરના પાણીના એકાસનાની અને ભરે ભાણ એકાસનાની જે રીતે અનુકૂળતા હોય એ તપની સાથે આ જપનું જોડાણ થશે તો જપાત સિદ્ધિર્ન સંશય એ કાર્ય એ અપેક્ષાએ બહુ જ મોટું ભગવાન હરિભદ્રસુરજી મહારાજાએ લખ્યું છે એ પ્રમાણે કે જાપથી સિદ્ધિ થાય છે જાપથી અવશ્ય મેં સિદ્ધિ થાય છે એ ચોક્કસ આપણને સફળ થશે. આપણે સૌ પાર્શ્વનાથ પ્રભુની આરાધના કરીને જીવનમાં શાંતિ, મરતા સમાધિ મરણને પામીએ, પરલોકે સદગતિ અને પરંપરાએ મુક્તિના ભાગી બનીએ, એ જ એક અભ્યર્થના મંગલ કામના.
અને પ્રભુ પ્રાર્થના જીનાગના વિરુદ્ધ કંઈ પણ પ્રવૃત્તિ થઈ હોય તો અંતકરણપૂર્વકના મિચ્છામી દુઃખ કરમ. ધન્યવાદ, પ્રણામ.